सकाल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि मेर्मुदा धर्मनन्द नमः विचिन्तय ॐ अवतारिले श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान् શ્રી ગણશ્યા મહારાજની શ્રી હરિ કૃષ્ણ મહારાજની બધા વાલા ભક્તો ને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો સદગુરુ સુકાનંદ સ્વામીનું ચરિત્ર ચાલી રહ્યું છે સદગુરુ સુકાનંદ સ્વામીનું જે ચરિત્ર આપણું ચાલે છે એ ચરિત્રની અંદર આપણે આગળ પ્રવેશ કરવો છે ગુણ આવ્યા હોય પણ ગુણ આવ્યા હોય તોય नाया पेला गुणते छे सेना thi આપનો શોભે છે सेना thi આપણો શોભે છે માટે અહમ ન દર્ઉં અંગે માટે અહમ ન દર્ઉં

ગુરુ સુકાનંદ સ્વામી ગઈ વખતે આપણે સાંભળ્યું કે બધાઈને ધ્યાનની રીત શીખવાડતા હતા સ્વામી કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કેમ કરવું સ્વામી ઘણી વખત પોતાની પાસે બેસે અને ભગવાનની વાતો કરતા કેટલી વખત સદઉપદેશ આપતા સુખ સ્વામી જે વાતો કરતા એ અહીંયા આગળ લખી છે હું થોડી વાંચું છું સુખ સ્વામી કે જે જીવ પોતાની ખોટ ખોડી ખોડીને ટાળે તેના ઉપર મહારાજ બહુ રાજી થાય છે માટે શ્રીહરિને રાજી કરવા હોય તો પોતે પોતાની ખોટ ટાળવી તે દોષની પીડા આપણને ટળે એટલા માટે નહીં પણ મહારાજને ગમે છે તેથી ટાળવી સ્વામી એમ કે છે કે જે જીવ પોતાની ખોટ ખોળીને ટાળે છે એની ઉપર મહારાજ બહુ રાજી થાય છે આ સત્સંગ છે ને એ દર્પણ છે દર્પણ એટલે અરીસો મિરર સત્સંગની અંદર થતી કથા છે ને એ અરીસા જેવી છે એમાં હું કથા કરતો હોઉં તો મને મારું સ્વરૂપ એ દેખાય અને તમે સાંભળતા હો તો તમને તમારું દેખાય અને કરવાનું છે એ કે સત્સંગની અંદર આપણે જે વાતને સાંભળીએ તો આપણી અંદર જે ખોટ હોય એને કાઢવાની છે હવે ખોટ કાઢશે કોણ કોણ કાઢશે હે કોણ કેશે મને ખોટ કોણ કાઢશે કહેવાનું છે આંગળી ઊંચી કરો તો પછી પૂછું ને તો કોઈ નહીં કરે ખોટ ટાળશે કોણ કોઈ કો ખોટ કોણ કાઢે હે શોધવાની ખોટ આપણી જાતે છે ટાળશે કોણ હે આપણે ટાળવાની સ્વામી ટાળશે અને ટાળે સ્વામી હા જો ખોટને ટાળવા માટે સૌથી પહેલા તો ખોટને ઓળખવી તો ઓળખવા માટે કોની જરૂર પડે સ્વામીની એમાં સાધુની જરૂર પડે શાસ્ત્ર વાંચીને પણ પોતાની ખોટ ઓળખાય નહીં સાધુનો સમાગમ કરે એટલે ખબર પડે કે મારી અંદર આટલી આ જગ્યાએ ખામી છે એટલે ખોટ ઓળખાય હવે ખોટને ટાળવાની છે એ ટળે કેમ તો એ ખોટને ટાળવા માટેનો ઉપાય પણ સાધુ જ બતાવે કે આવો ઉપાય કરે તો આવી ખોટ ટળે એટલે એ ઉપાય પણ કોણ બતાવે છે સાધુ પછી એ ઉપાય કરવાનો કોને છે પોતાને થોડું રાખજો ભાઈ માથે આ એ ઉપાય પોતે કરવાનો છે અને એ ખોટ ટાળતા આપણને ભગવાન અને સાધુ જોવે એટલે ભગવાન અને સાધુ કૃપા કરે કે એ સાધુ જોવે એટલે સાધુ મહારાજને કે હે મહારાજ આ પોતાની ખોટ ટાળવા આટલું બધું મથે છે તો પ્રભુ તમે એમાં ભળો એટલે પછી એ ખોટ પાછા ટાળવામાં ભગવાન પોતે ભળે ત્યારે આપણી ખોટ ટળે અને ભગવાન જ આપણી ખોટને ટાળી અને પાછા આપણી ઉપર રાજી પણ કોણ થાય અને મહારાજ પાછા કહેશું કે આ ખોટ કોને ટાળી ભગવાનનું આ ગણિત બહુ જુદું છે આપણે બધાએ જો થોડું કર્યું હોય ને તો બીજા આગળ દસ વખત નહીં હો વખત કહીએ મેં કર્યું અને ભગવાન એવા છે કરે બધું એ અને એવું કે તું કરે છે એટલે હું રાજી છું પણ સુકાનંદ સ્વામી કે જે પોતાની ખોટ ખોળે સાધુનો સમાગમ કરીને એની ઉપર મહારાજ બહુ રાજી થાય પાછી ખોટ એટલે નહીં ટાળવાની કે આપણને ભગવાનનું ધ્યાન ભજન કરવામાં તકલીફ થાય છે એટલે ખોટ ટાળવાની એનું પણ સ્વામી કહે છે ઉદ્દેશ તો એક જ રાખવાનો મહારાજ રાજી થાય મહારાજ રાજી થાય કલ્યાણ માટે અંતશત્રુને ટાળવા માટે મૂર્તિનું સુખ લેવા માટે મારે બધું ટાળી નાખવું છે એમ નહીં પણ મહારાજ રાજી થાય ખોટ જે પોતાની ઓળખે ને એની ઉપર મારા જ બહુ રાજી થાય કેટલાને પોતાની ખોટની ખબર છે આ લોકો તો કે મને મારી ખોટની ખબર છે ખોટ એટલે કે ભગવાનને ન ગમે એવું મારામાં શું છે એવી મને ખબર છે એવા કેટલા છો તમે આ લોકો આંગળી ઊંચી કરો કે આટલાને ખબર છે ભગવાનને ના ગમે એવું મારામાં આટલું છે સરસ લો લાલા ભગત તો તમે શું કરો છો ખબર કેમ નથી આટલી બધી કથા સાંભળી તો ખોટને ખોળો યોગેશ ભગત કઈ ખોટ છે એને ખોળો બેઠા બેઠા કથા વાર્તા સાંભળીએ ને એમાંથી મનન ચિંતન કરીને એ જ કાઢવાનું કે આટલી મારામાં ખોટ છે અને ખોટને ખોળ્યા પછી એ ખોટને કાઢવા મહેનત કરીશું તો ભગવાન રાજી થશે તે ઉપર મુક્તાનંદ સ્વામીની વાત કરી કે પ્રથમ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ વળતા ઠપકો પણ દેતા પછી તે મહારાજની મરજી પ્રમાણે વર્તવા લાગ્યા આ તો બધા રોલ છે સમજ્યા ને સ્વામીને તો બધી મહારાજની મરજી ખબર જ હોય પણ રોલ કરે છે એટલે મહારાજ પહેલાં વર્તા પછી મહારાજની મરજી પ્રમાણે કરવા લાગ્યા એટલે ત્યાર પછી કોઈ દિવસ કહ્યું નહીં તેમ આપણે પણ સ્ત્રીયરીની આજ્ઞા પ્રમાણે રહેવા માંડીએ અને મનધાર્યું મૂકી દઈએ તો કોઈ વઢે ટોકે નહીં પણ મનધારું કરીએ ને સત્સંગનું તથા પોતાનું બગાડીએ એવું કરીએ તો પછી મોટા પુરુષો આપણને વઢે પણ ખરા ખોટ કાઢવા માટે પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને ગુરુ માનવા લાગ્યા મહારાજ તો કોઈમાં સદગુનો હોય તેને તરત સ્વીકારે સન્માને અને બેસાડીને પૂજા કરે અને ભૂલ હોય તો તરત વધી ટોકીને પણ કહે પણ ખરા મહારાજનો આવો સ્વભાવ હતો કોઈનામાં કાંઈ સદ્ગુણ હોય ને તો એને બેસાડે એની પૂજા કરે અરે એના ચરણ ધોઈને મહારાજ પોતે પણ પાણી પીવે અને જો ખોટ હોય તો ચાલુ સભામાં ખખડાવે પણ ખરા આપણા જીવનું કેવું છે ખબર છે એક વખત જો આપણને માન મળી ગયું કે એક વખત આપણા વખાણ થઈ ગયા પછી આપણી એવી મેન્ટાલિટી થઈ જાય કે હવે મને રોકટોક કે મારા વખાણ ના થાય એવું મારી નિંદા તો થવી જ ના જોઈએ હું સારો જ થઈ ગયો ભાઈ તું સારો થઈ ગયો પણ એક બાબતે થઈ ગયો બીજી દસ બાબત હજુ બાકી છે કોઈ સેવામાં બહુ સરસ હોય દોડી દોડીને સેવા કરતા હોય બરાબર પણ હવે એને કથા વાર્તાનું કઈ સ્મૃતિ ના રહેતી હોય ને એની અંદર બેસવાનું અંગ ના હોય તો સેવાની વાત આવે ત્યારે તો એમનો નંબર પહેલો ગણાય કે સેવામાં તો અમારા આ ભગત એટલે આવા ઉકા ખાચર જોઈ લો આ જોઈ લો આ જોઈ લો આટલા બધા વખાન થયા અને પછી ક્યારેક કથા વાર્તાનું અંગ ના હોય અને સંતો કે આખો દી બસ પકડ સિવાય કંઈ દેખાય છે કથા વાર્તામાં ક્યારેક માળા લઈને બેહતા હોત તો ત્યારે સહન ના થાય કારણ કે ઓલા વખાણ સાંભળ્યા છે ને એટલે પણ અહીં આગળ સ્વામી એમ કે છે કે મુક્તાનંદ સ્વામીને મહારાજ આવી રીતે પહેલાં કહેતા પછી સ્વામી કરવા લાગ્યા નહીં સ્વભાવ હતો પણ ખરા અને રોકટોક પણ કરે બે વસ્તુ જોઈએ રોકટોક પણ જોઈએ જો કુંભાર માટલું ગળે તો એક હાથ આમ રાખે અને બીજા હાથે ટપલો મારે એ ટપલો છે એ રોકટોક છે અને નીચે હાથ રાખ્યો છે એ વખાણ છે એટલે કોકને કહેવું પડે અરે ભગત તમે તો બહુ ઉત્સાહી બહુ સેવા બધું બધું સારું છે પણ થોડુંક આટલું છે ને એને બસ એટલો ટપલો મારવો પડે જો કરે જ નહીં તો માટલું ઘડાય કેમ પરાગ ભગત કેમ ઘડાય તમે ડોક્ટરથી આવે સત્સંગનું માટલું આમ ઘડવાનું હોય અમારે તો એક હાથ નીચે રાખવો પડે કે તમે આટલું તો સમજો જ છો આટલું તો કરો જ છો ને આટલું તો આમ છે જ તો પછી આટલું કેમ નહીં એમ કરીને ટપલો મારે એમ ટપલા મારતા મારતા નિભાળામાં પાકતા પાકતા એક દી એ માટલામાં પાણી રહેવું થઈ જાય એટલે પછી એ નીવડ્યો કહેવાય બાકી ગોપાળન સ્વામી કે ચાક ઉપર જ્યારથી ગળો બનવાનું ચાલુ થાય પેલો કુંભાર ચાક પર ચડાવે તો આ આ શું થાય છે અને શું કહેવાય ગળો અને ચાક ઉપર ચડીને ટપલા ખાઈને કાચો હજુ આમ હુકવવા મૂક્યો હોય તો એ શું કહેવાય ગળો અને પછી એ કાચો હોય પણ પાણી ભરાય ભરે તો શું થાય માટીનો પીંડો પાછો થઈ જાય પછી એને નિંભાળામાં પકવો તો એ શું કહેવાય ઘડો પણ એક ગળાને કોક બાય આવે પાંચ ટકોરા મારે પછી ઘેર લઈ જાય એને બે ત્રણ દી સુધી પાણી ભરીને ઉલેચે એની ગંધ નીકળી જાય પછી એને પાનિયાર પર ગોઠવે એમાં ટાઢું પાણી થાય ને કોકની તરસ છીપે ત્યારે ઘડો સાચો ગળો થયો સમજાયું એમ આ સત્સંગમાં આપણે હાલતા થયા આવતા થયા ત્યારથી જ આપણને કહેવામાં આવે સત્સંગી શું ટાઇટલ મળી જાય આ જગતમાં હા હું તું તમે ડૉક્ટરનું પૂરું ભણી રહો બધું કરી રહો પછી ડોક્ટર કહેવા ત્યાં સુધી તમે ભલે આમ ડૉક્ટર સમાજ તમને કે ડૉક્ટર એમ મેડિકલમાં એડમિશન લીધું હોય પણ ઓફિશિયલ કાંઈ તમારા પાસે કોઈ તમને તપાસ કરાવવા ના આવે તમે દવાખાનું ના ખોલી શકો જગતમાં બધું એવું છે કે તમે કરો ડિગ્રી મળે પછી અને સત્સંગમાં આવતા પહેલાં ડિગ્રી મળે પછી કોર્સ કરવાનો ડિગ્રી પહેલાં કોર્સ પછી એટલે પ્રોબ્લેમ શું થઈ જાય અમે આ કપડું પહેર્યું એટલે શું થઈ ગયા સાધુ કપડું પહેર્યું ત્યારથી સાધુ હજુ તો આવ્યા જ હોય અમારા કૌશિલ ભગત જો હમણાં જ હજુ આવ્યા છે ને પણ હજુ એને બધા દંડવટ કરે પગે અહીં આવ્યા જ છે સરું તરત જ બધું એમાં પછી જો ધોળા લુગડે ને પછી આ લાલ લુગડે થયો તો સાધું પણ સાધુ આખો પૂર્ણ સાધુ થતા એને કેટલો સમય લાગે ને હું એવો સાધુ થયો કે નહીં એ સાધુના લક્ષણમાં જો ચેક ના કરે તો બધાયના દંડવટ જોઈ જોઈ અને નક્કી થઈ જાય કે હું સાધુ થઈ ગયો તમને જેમ નક્કી થઈ જાય કે અમે સત્સંગી થઈ ગયા અમને બધા સત્સંગી જ કહે છે ને ભગત જ કહે છે ને એટલે ખોટ ટાળવાની રહી જાય ડિગ્રી આપણને જે લખી આપી છે કાચી ડિગ્રી છે પાકી નથી કાચું લાયસન્સ છે આજે અમને સાધુ મહારાજે આ કરી દીધા આ કપડાથી અને તમને અત્યારે સત્સંગીની ડિગ્રી મળી એક કોઈ પાસે પાકું પણ હોય હું એવું નથી કહેતો પણ કાચું લાઇસન્સ છે એ કાચાને પછી પાકું કરે છે પછી પાછો કોર્સ કરવાનો કોર્સ કરીને પાકા થવાનું અને પછી પાકા સત્સંગી તરીકેનું મારા શરટી આપે એ પાકો સત્સંગી ક્યારે થયો કહેવાય તો કે તમામ ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનમાં જ જોડેલા રહે જગત તરફ ખેંચાણ ના થાય જગત એની અંદર મહારાજે સુખ પ્રકરણ આવી પડે એવું કે આ ભગવાનને ભગવાનના સંતનો સમાગમ મળ્યો છે તો મને કલ વૃક્ષ તુલ્ય છે ધન દોલત દીકરા દીકરી એ તો મને જન્મો જન્મથી મળ્યા છે ને સ્વપ્ન તુલ્ય છે આવું માને પાકો સત્સંગી કહેવાય લો આવું જે થાય તેથી પાકા સત્સંગી થયા ત્યાં સુધી ખોટ ટાળવાની છે લો સાધુને કીધું દેશ પરદેશ જાય કણક કામીનો યોગ થાય અને તોય પણ બંધાય નહીં પ્રથમ આવ્યો હોય ત્યારે જેવો નિર્માણી હોય દાસત્વ ભાવવાળો હોય એવું એમાં ભગવાન જેવું ઐશ્વર્ય આવે તોય પણ એની અંદર કોઈ જાતનો અહમ ના આવે તો એ સાધુ પાકો થયો કહેવાય આ અમારી ડિગ્રી ને તમારી ડિગ્રી એટલે અત્યારે કાચા લાયસન્સવાળા છે કે પાકા છીએ એ પોતે પોતાની ખોટને દરેકે ખોડવાની મહારાજને રાજી કરવા પછી સ્વામી કે એકવાર મહારાજે દાદા ખાચરને પૂછ્યું તમારે કયા સાધુ સાથે છે આવું મહારાજ પૂછતા દાદા ખાચરને એકવાર પૂછ્યું આમાં પ્રસંગ નથી પણ દાદા ખાચરે એ વખતે કીધું મને ભજનાનંદ સ્વામી અરે એ જ છે તે મહારાજ કે તું અમારી ભેગા આખોથી બેહન તને ખબર નથી હેત ક્યાં રાખવું કારણ કે હેતનો વિવેક જો ના હોય જે મધ્યના સાઈઠમાં વચનાત્મા કીધું જે એમ કે મારે તો બધા સાધુ સરખા કોને હારો નરસો કહીએ તો મહારાજ કે સત્સંગી વિમુખ સત્સંગમાં નથી એવા અનહમજુ માણસો કે બધું હરખું લો ધર્મ નિયમ વાળો સાધુ હોય તો હરખો ના પાડતો હોય તો એ હરખો ઉપાસના રાખે તો હરખો ઉપાસના ના રાખે તો સાધુમાં શું જોવાનું કે કેમ ભાઈ રીંગણ લેવા જાઓ સ્ટોરમાં નથી જોતા ભીંડા લેવા જાઓ નથી જોતા પાંચ વખત કે કેવા છે મૂડા લેવા જાઓ ત્યારે જોવો છો તો કલ્યાણના માર્ગમાં કેમ નહીં જોવાનું જોવાનું કે છે તમારે ક્યાં સાધુ સાથે ત્યારે તે કહે મારે તો ગોપાળન સ્વામી સાથે કીધું એ સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને એમને મોટા સંત સાથે હેત હતું ને મને પણ મહારાજે ભલામણ કરી હતી આ કોણ કે છે સુકાનંદ સ્વામી કે મહારાજે મને પણ ભલામણ કરી હતી કે તમે ગોપાળન સ્વામી સાથે હેત રાખજો લો સુકાનંદ સ્વામીને શ્રીજી મહારાજે એમ કીધું કે તમે ગોપાળંદ સ્વામી સાથે હેત રાખજો એનો અર્થ શું થાય છે કે આ સત્સંગમાં આપણાથી શ્રેષ્ઠ સંતો ભક્તો સાથે આપણને હેત જોઈએ જ કેમ હેત જોઈએ કારણ કે સત્સંગમાંથી જ્યારે પડવાના થયા હોઈએ ત્યારે આપણે કોકને શ્રેષ્ઠ માન્યા હોય એને આપણે વાત કરીએ કે મને થોડું વારું સત્સંગમાં પાછું મન પડે છે તો કેવું ત્યારે તમે કોઈને આદર્શ માન્યા હોય ને તો એ તમારું કાંડું ઝાલીને તમને સમજાવે કે ભાઈ કોઈક સાધુ હોય ને એને થયું હોય તો એમ કે ભાઈ આ કેવી મોટી લડાઈ લીધી આપણે આમાંથી કંઈ થોડું પાછું પડાય ગ્રહસ્થ હોય તો એને સમજાવે કે આવા મોટા મહારાજ આવા સંતો મળ્યા આપણને આ ક્યારે મળે એક આપણા માન આપણા એક અહમ ખાતર આપણે ભગવાનને આવા સાધુને છોડી દઈએ કલ્યાણ કેદી થશે એવું કોક આદર્શ માન્યો હોય હરિભગત તો થાય ને એટલે પોતાથી શ્રેષ્ઠ હરિભક્તો સાથે હેત રાખવું ઓળખવા પણ આપણે આપણને શ્રેષ્ઠ માની બેઠા હોય તો જીવને પ્રોબ્લેમ એમ છે મારાથી હારો જ છે જ કોણ પ્રોબ્લેમ જ ત્યાં છે જો આપણાથી શ્રેષ્ઠ કોઈ ના ઓળખાતા હોય તો આપણે ભગવાનના મોટા પુરુષોને સંતો ભક્તોને પૂછવું જોઈએ કે ભાઈ મારાથી શ્રેષ્ઠ કોણ છે મારે કોણો સમાગમ રાખવો જોઈએ કોણો સંગ રાખવો જોઈએ તે બતાવે કે આનો રાખવા જેવો છે તો પછી એનો રાખે તેને વાંધો ના આવે હોય તો ઘણા બધા પણ શ્રેષ્ઠ ઉત્તમ આપણને કલ્યાણના માર્ગે સાચવી રાખે ભેગા જો હેત હોય તો પડાય નહીં નહીં તો પડી જવાય નાથ ભક્ત વડોદરાના હતા પ્રભુદાસે સત્સંગ સત્સંગ કર્યો અને મહિનામાં છોકરો ઉઠાવ્યો કેટલા મહિનામાં કંઠી બાંધીને છ મહિનામાં છોકરો લઈ ગયા મહારાજ ધામમાં બધા કુસંગીઓ તો ના જ પાડતા હતા સ્વામિયારની કંઠી બંધાય નહીં હવે આ બાજુ છોકરો ઉઠાવ્યો એટલે પ્રભુદાસ તો દુઃખી દુઃખી થઈ ગયા અને એ ટાઈમે કુસંગીના શબ્દ અસર કરે એક તો આપણે લીમડો બે મહિનાનો હોય અને લોકો પાછા હલાવતા હોય તો મૂળિયા હોતો જ ઉખડે કે બસો વર્ષ જો મૂળિયા નાખી ગયો હોય તો વાંધો ના આવે પણ બે મહિનાનો લીમડો હોય હજુ આમાં જો આજુ બહાર જ નીકળ્યો હોય આપણાની એક ડાળી બે ડાળીએ લીમડી આવી હોય અને ન્યા બધા કુસંગીઓ હલાવવા માંડે તો લીમડો હોય હુકઈ જાય મૂળિયું ના રે નવો નવો સત્સંગ હોય ને તે પ્રભુદાસને બધાય કે લે તને સત્સંગ હદ્યો નહીં સ્વામિનારાયણની કંઠી બાંધીને હું મેળવી લીધું છોકરો ગયો તે બોલો કંઠી સ્મશાનમાં નાખી દીધી કાઢીને છોકરો મર્યો ને ત્યાં કંઠી કાઢીને નાખી દીધી મહારાજના સત્સંગી મટી ગયા હવે નાદ ભગતે એને મહારાજ ઓળખાવેલા એટલે નાદ ભગતને ચિંતા થઈ કે આવું આનું કલ્યાણ બગડશે એટલે નાદ ભગત આરે એને હેત એટલે નાદ ભગત એને કે ભગત આ શું કર્યું તમે તો કે જો ભગત સ્વામિનારાયણ ની વાત ના કરતા કે મને તમે બહુ સારા લાગો છો તમારો સ્વભાવ સારો છે તમે સજ્જન છો બધું સારું પણ મને છે છે ને કોઈ વાત ના કરતા એ ભગવાન જ નાથ ભગત કે વાંધો નહીં પણ તમે એક વખત ઘટપુર તો ચાલો મારી જોડે એ વાત જ ના કરતા તમે સ્વામિનારાયણની વાત મારપાય ના કરતા બીજી કોઈ પણ વાત કરો બોલો પણ નાથ ભગત જોડો હેત હતું તો નાથ ભગતના પ્રસંગમાં આવે છે પ્રભુદાસને ભગતે પાછી કંઠી પહેરાવડાવી પણ કોઈ શ્રેષ્ઠ ભેગા હેત હોય તો ને પણ કોઈ શ્રેષ્ઠ આપણા એવો શ્રેષ્ઠ ગોતવાનો કે જે ક્યારેય પણ ભગવાન સત્સંગ સાધુ એમાંથી કોઈ કાળે ડગે ના એવો હોય એવો શ્રેષ્ઠ ગોતવાનો કે એને ગમે એવું થઈ જાય પણ એ ક્યારેય પણ ભગવાન સત્સંગ કે સાધુમાંથી પાછો નહીં પડે એવો કોણ છે એની ભેગા હેત રાખો કારણ કે નુકસાન તો એ જ છે ગુનાદિતાન કીધું સારામાં સારું શું છે ને ભૂંડા ભૂંડું શું છે સુતા તા બેઠા થઈને વાત કરી હું ઘણી વખત આ વાત કરું છું ચાલો મને બેઠો શબ્દ કહો આ વાત તો હું હજાર વખત કરું છું સારામાં સારું શું અને ભૂંડામાં ભૂંડું શું સ્વામી આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે સામેથી જવાબ શું આપ્યો કોઈ સાધુ બ્રહ્મચારી કોઈ જવાબ ના દીધો પછી સ્વામીએ કીધું કે સારામાં સારું આ ભૂંડામ ભૂંડું આ એ સારામાં સારું શું કીધું બોલો યોગેશભ બોલો બરાબર બોલો આ મહારાજ અને આ સાધુ મળ્યા તે સારામાં સારું છે તેથી બીજું કાંઈ સારું સમજવાનું પણ નથી આ મહારાજ અને આ સાધુ એમાં મનુષ્ય ભાવ એ જ ભૂંડામાં ભૂંડું છે ખ્યાલ આવી ગયો સારામાં સારું આ મહારાજ આ સાધુ મળે હારા મારું છે આનાથી હારું કંઈ સમજાય તોય સમજવાનું નથી સ્વામીએ ચોકડી મારી દીધી અને સ્વામી કે એમાં મનુષ્ય ભાવ આવે દેહ ભાવ આવે કે આ ભગવાન માર જેવા છે કાંઈ કરતા જ છે ને એ અસમર્થ લાગે છે આ સાધુ અસમર્થ લાગે છે કાંઈ નથી આમાં બસ એવું લાગે એ ભૂંડામાં ભૂંડું છે કારણ કે હવે જીવ જવાનો એ જીવ આવે સત્સંગમાંથી વહેલી તકે જવાનો કેમ જવાનો કારણ કે એને મનુષ્ય ભાવ આવ્યો મનુષ્ય ભાવ આવ્યો એટલે જાવ દિવ્ય ભાવ હોય ત્યાં સુધી ટકાય મનુષ્ય ભાવ આવે એટલે જવાય જ્યારે આપણને ભગવાનના ભક્તો સંતો આપણા જેવા અથવા આપણાથી પણ નીચા લાગવા લાગે ત્યારે ભગવાનને સાધુથી આપણે દૂર થઈ જઈએ હરિભગતથી દૂર થઈ જઈએ અને આપણાથી શ્રેષ્ઠ લાગે તો દિવ્ય ભાવ તો ટકાય એટલે કે છે કે દાદા ખાચરને આવું કીધું ને સ્વામી કે મને આવું કીધું તે મોટા વાતો કરે ત્યારે શાસ્ત્ર સમજાય છે તે ઉપર મધ્યના પંચાવનમાંની વાત કરી કે સોનું કાઢીને રૂપું ભેળવે તે પંદરવલ્લું કહેવાય તેમ જીવમાં દોષ ભળે છે ધૂળમાંથી સોનું નીકળે છે તે કરનારાની કિંમતે નીકળે છે તે સોનું સોળવલ્લું થાય છે તેમાં જો ભેગ ન ભળવા દે તો સોળવલ્લું રહે તેમ જીવને પણ જાનપણું જોઈએ સુકાનંદ સ્વામી કે જીવને જાનપણું જોઈએ મોટ मोटा संतो राखे जानपणु रे ते सिखवू तेज सान शान्पणु रे મોટા સંતો જાનપણું રાખે ઘરડા અંત્ય પ્રકરણનું નવમું વચનામૃત છે મહારાજે કહ્યું અમારા મોટા મોટા સાધુઓ કેવી રીતે વર્તે છે એ અમારે તમારી આગળ કહેવું છે પછી મહારાજે એમ કીધું કે અમારા મોટા મોટા સંતો રૂપ દરવાજે ઊભા છે કોઈ મોટો રાજાનો મહેલ હોય અને મહેલની બહાર ચોકીદારો ઊભા હોય તો કોઈ ચોર અંદર જવું હોય તો જઈ ના શકે કારણ કે બહાર ચોકીદાર છે કિલ્લા ઉપર આજુબાજુમાં સૈનિકો ઊભા હોય તો એ રાજાના કિલ્લાને કોઈ લૂંટી ના શકે એવી રીતે મહારાજ કે છે અમારા સાધુ છે જાન પનારૂપ દરવાજા પર ઊભા છે અને પોતાના હૃદયરૂપી મેલ એની અંદર સિંહાસન ઉપર ભગવાન બેઠા છે ક્યાં બેઠા છે હૃદયરૂપી મેલમાં અને એના દરવાજા ઉપર અમારા સાધુ જાન પનારૂપ દરવાજે ઊભા છે જાનપણું કોને કહેવાય તમે ગાડી ચલાવો છો અને ગાડી ચલાવતા ચલાવતા તમે ફોન ઉપર વાત કરો છો અને ફોન ઉપર વાત કરો છો એમાં અચાનક તમારી ગાડી કોઈ બીજી ગાડી સાથે એક્સિડન્ટ થાય એવી શક્યતાઓ ઊભી થઈ ત્યારે તમારું ધ્યાન ફોન પર રહેશે કે ગાડી પર રહેશે એને જાનપણું કહેવાય એને શું કહેવાય જાનપણું તમે આવું આવું આ મંદિરની છત છે ને છતની ઉપર ચડ્યા હો તો છતની ઉપર ચડ્યા હોય તો અનુસંધાન ક્યું રહે છાપરા ઉપર ચડી ગયા તો છાપરા ઉપરથી તમને અનુસંધાન ક્યુ રહે નીચે પડી ના જવું આનું અનુસંધાન રહે ને એને જાનપણું કહેવાય એને શું કહેવાય જાનપણું કહેવાય ભગવાનના મોટા સંતો જાનપણારૂપ દરવાજા પર ઉભા રહે છે મહારાજ કે અને અહીં એમ કે છે કે મોટા સાધુ પાસેથી એવું જાનપણું શીખવું જોઈએ ભરૂચમાં એક સોની હતો એ સોની બીજા સોનીને ત્યાં કંઈક સોનાનો દાગીનો કરાવવા ગયો એને કંઈક ધંધો બંધ હશે તો ઓલો સોની સોનીનો ધંધો તમને ખબર ને કે સોનીને જો તમને આવડત ના હોય ને તો કેટલું ભટકા દે ઊંધું સમજ્યા ને બંદર કેટલું અંદર ભેળસેળ કરીને આપી દે આપણને ખબર ના પડે એ સોની હોય ને એ તમારી નજરની સામે સોનું કાઢીને અંદર રૂપું ભેળવી દે ને તો જે સોની ના હોય એને ખબર પડે નહીં શ્રીજી મહારાજે ગઢડા મધ્યના પંચાવનમાં દ્રષ્ટાંત દીધું છે સોનીનું દ્રષ્ટાંત તો પેલો ભરૂચનો સોની બીજા સોની પાસે કાંઈક સોનાનું બનાવા ગયો ઓલા સોનીને ખબર નહીં આ સોની છે એટલે એને સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવવાનું ચાલું કર્યું અને ઓલો સોની જોઈ ગયો એટલે એને તરત અટકાવ્યો કે ભાઈ તું જે ધંધો કરે છે ને એ હું વર્ષોથી કરું છું રહેવા દેજે ઓલો ચમકી ગયો એ કે તમને કેમ ખબર પડી કે હું આ સોનામાં રૂપું ભેળવું છું ઓલો કે હું એ ભરૂચનો સોની જ છું પણ અત્યારે મારો ધંધો બંધ છે એટલે હું તારી પાસે આવ્યો કરાવવા માટે મારા દાગીનો પેલો તરત ભડકી ગયો ને પછી એને સોનામાં રૂપું ભેળવ્યું નહીં અને જેવો દાગીનો તો એવો આપ્યો જાન પણ દરવાજા પર જો આપણે ઊભા હોઈએ ને તો આપણા હૃદયમાં કેટલું બધું અંદર ઘૂસે છે આપણે જવું છે ક્યાં જવું છે ક્યાં બોલો કોઈ બોલતા નથી ક્યાં જવું છે નહીં અત્યારે નથી જવું પણ જવું તો છે ને જવું છે ક્યાં અક્ષરધામ તમને એમ કે સ્વામી પૂછે ને મોકલી દેશે પ્રોબ્લેમ છે નહીં મોકલીએ ભાઈ જવું છે ક્યાં આપણે બધાને અક્ષરધામમાં આપણે અક્ષરધામના મુસાફરો છીએ મુસાફર ત્યાંના છે પહોંચવું છે ત્યાં ત્યાં જવા માટેના આપણે અમેરિકા આવવું હોય તો રૂપિયાને ડોલરમાં કન્વર્ટ તો કરવા પડે ને એમ આપણે અક્ષરધામમાં જવું હોય તો અક્ષરધામની અંદર જે મૂડી ચાલતી હોય એ મૂડી તો રાખવી પડે ને આપણે કન્વર્ટ કરવી પડે ને તો ત્યાં કઈ મૂડી કન્વર્ટ કરવાની છે જગતની આસક્તિને છોડીને ભગવાનની આસક્તિ કરવાની છે દેહને દેહના ભાવોને છોડીને અક્ષરના ભાવ કેળવવાના છે હવે એ બધી મૂડી અત્યારે ભેગી કરવાની છે એક આરે તો ના થઈ જાય પણ થોડી 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 કર્યા કરવી પડે ને એ થોડી થોડી કરશું એ થાય કેમ કે જાનપના રૂપ દરવાજા પર રહીએ ખારું અંદર કાંઈ પરચુરણ ભેગું નથી થતું ને ડોલર ભેગા થાય છે ને અંદર દરવાજે રહેવું પડે આપણે રૂપિયા ગણવામાં જાનપના રૂપે રહીએ ધંધામાં જાનપણું રાખીએ કેટલી ખોડ ગઈ કેટલો નફો થયો બધી જગ્યાએ જાનપણું રાખીએ કલ્યાણના માર્ગમાં જો જાનપણું ના હોય તો મોટું નુકસાન થાય માટે જાનપણું રાખવું અર્જન ભગત રુઘનાથપુરના સ્વપ્નની અંદર ફક્ત એટલું સ્વપ્ન આવ્યું કે મહારાજ અંધકાળે લેવા આવ્યા છે સ્વપ્ન આવ્યું વિમાન લઈને મહારાજ આવ્યા વિમાન લઈને મહારાજ આવ્યા અને અર્જન ભગતને ઉપાડ્યા ઉપાડીને લઈ ગયા સ્વપ્નમાં અને પોતાની દીકરીનું ખેતર હતું ને ખેતર પરથી વિમાન કાઢ્યું તે ખેતરની અંદર ઉંદર અંદર બીજા બધા રોજડા બધા પડેલા અને બધા ખાય અર્જન ભગતે સ્વપ્નામાં આ જોયું કે મારી છોકરીના ખેતરમાં ઉંદર બહુ પડ્યા છે મારા જમીન મારી છોકરી શું ખાશે સંકલ્પ થયો અને ભગવાનનું વિમાન ગંધાવા લાગ્યું ભગવાનનું વિમાન ક્યારે ગંધાય છે ત્યાં આપણે ગમે એટલા અત્તર છાંટી નથી આલતું ન્યા તો આ લોકમાંથી સંપૂર્ણ પ્રીતિ તોડેલી હોય એ અતર જ કામ લાગે બાકી આ લોકની ભગવાનને બહુ ખરાબ દુર્ગંધ આવે છે ભગવાનનું આખું વિમાન ગંધાયું એટલે ભગવાન મૂળજી બ્રહ્મચારી કે આ વિમાન ગંધાય છે કેમ તો કે મહારાજ તમને ખબર મહારાજ આ અર્જન ભગત છે ને એને કાંઈક સંકલ્પ થયો છે મહારાજ કે એના સંકલ્પ એની દીકરીના ખેતરનો થાય છે નાખો હેઠો કે તે વિમાન ઉપાડી દીધું અને ભગતને નાખ્યા હેઠા હેઠા તે પડ્યા હવારમાં છોડીને બેઠા ને ગયા શું હતું જાનપણું પણ જાનપણું ના હોય તો ના ખબર પડે ઘણા ભગવાનના ભગત હોય બહારનું ખાવાનું છોડી દીધું હોય પછી બહારનું ખાવાનું છોડી દીધું હોય એટલે આમ બરાબર પાવરમાં તો છૂટી ગયું હોય પહેલાં અમારી વાતો સાંભળી ને અમારી ભેગા ને ભેગા બરાબર અને પછી થાય હું હારું લગ્ન પ્રસંગોમાં જવાનું થાય હવે ન્યાય એકલા ભાત ખાવાના હવે બહારનું ખાવાનું એટલે પછી ડુંગળી લસણવાળું પહેલાં છોડ્યું હોય એ ભૂમિકા એટલે ડુંગળી લસણ તો બધી હોય જ પાછા ઘણા પહેલાં હોશિયારો હોય એટલે મનને છેતરે જાનપણું હોય ને એને ડૂબાડ દે એટલે પહેલાં શું કરે એને ખબર હોય પંજાબી શાકમાં હોય જ છતાંય ડીશમાં લઈ લે સમજા ને પાછા પાંચ ડાયા માણસોને પૂછે અંદર લાગેસ તો કે ના નથી લાગતું ઓલા એવા જ હોય પાછા પૂછે એવા પાકો ભગત ના પૂછે પછી લે થોડું ચાખે ના આમ તો નથી લાગતું આ એમાં પાકો ભગત ભગત જો ગયો ના ક્યાં લઈને બેઠો અંદર છે મને નહોતી ખબર હું તો ઘણું બધું ખાઈ ગયું હવે આટલું છોડતો આપણું જાનપણું આવું હોય વિચિત્ર જાનપણું બોલો જાને કે આમાં હોય જ આપણને અનુભવ જ હોય કે આમાં હોય જ આમાં ના હોય એવું બને જ નહીં છતાંય પણ છેતરાય જાણી જોઈને છેતરાય હવે આપણે જાનપણારૂપ દરવાજા પર તો ઊભા જ છે પણ આપણા દરવાજા આવા છે આપણે ગામના જાનપણારૂપ દરવાજા નથી ઊભા હોતા લક ચોરાસીના જાનપણારૂપ દરવાજે પર ઊભા હોય છે એવો માલ પહોંચાડવું કે લક ચોરાસીમાં જવાય આપણે બધા તો તમે બધા તો બહુ સમજુ છો એવું ના કરો પણ આ તો ક્યારેક આપણી જીવનની અંદર કોઈ પ્રસંગે એવું ના થાય જાન પણ ચૂકાઈ જાય સમજા હમણાં એક મુંબઈએ ગરીબ ભગતને મેં ફોન કર્યો યુવાન છે એક આપણો અને બહુ પાકો ભગત છે અને બહુ પાકો બહુ નિષ્ઠળ બધી રીતે બધું સારું તો મેં એને ફોન કર્યો એટલે ફોન કર્યો એના પપ્પાને મેં એને પૂછ્યું મેં કહ્યું તું શું કરતો હતો તું અત્યારે તો કે મિસ્ટર બોસ જોતો હતો મિસ્ટર બોસ શું છે એ મને કે કંઈક સિરિયલ આવતી હશે જોતો હશે એટલે પછી મેં કીધું કે એને મને પ્રશ્ન પૂછ્યો પછી કંઈક વચનામૃતનો પહેલાં જ મને વચનામૃતનો પ્રશ્ન જ પૂછ્યો કારણ કે એટલું જાન પણ હોય કે સ્વામી જો ફોન લે તો આપણે આવું પૂછવું જોઈએ એટલે સ્વામી બીજો પ્રશ્ન ના પૂછે એટલે મને એને વચનામૃતનો પ્રશ્ન પૂછ્યો પણ મેં તોય એને પૂછ્યું તું શું કરતો હતો અત્યારે વચનામૃત વાંચતો હતો મને કે ના તો હું શું કરતો હતો તો એટલા જ પાછા નિષ્કપટ હોય જેવું એવું કહી દે મને કે મિસ્ટર બોસ જોતો હતો મિસ્ટર બોસ જોતા જોતા તને વચનામનો પ્રશ્ન ઊભો થયો એટલે બહુ મોટા બહુ મોટો ભગત કહેવાય તું બાકી એવું થાય નહીં કોઈ દાડો કે સિરિયલ જોતો હોય અને વચનામત તો પ્રશ્ન ઊભો થાય એવું તો થાય જ નહીં બહુ જાનપણું કહેવાય તો કે સ્વામી એવું જાનપણું નહીં નિષ્કપટ થઈ જવું કે મને એમ થયું કે સ્વામીનું કોઈક વાતે ચડાવું સ્વામી બીજું પૂછે નહીં મને ડિટેલ એટલે મેં તમને એટલા માટે જાણી જોઈ ને વચના પ્રશ્ન કર્યો સ્વામી એ વાત કરીને પછી બીજું કાંઈ પૂછે નહીં પણ તમે મને વાત પતી તો પૂછ્યા વિના રહ્યા એટલે કેવું પડ્યું આવું હતું બાકી જાનપણું એને એવું હતું કે મારે છટકી જવું છે સાધુના પંજામાંથી જોયું આ જીવ જાનપણું રાખે પણ ઊંધું રાખે બંધાવાનું જાનપણું રાખે ખરેખર મુક્ત થવાનું જાનપણું રાખવાનું છે એની જગ્યાએ બંધાવાનું રાખે માટે જાનપણું કોને કહેવાય કે જેને તમે સાંભળો છો જે જ્ઞાનને અને જે તમને સાચા ખોટાની ખબર છે એવું જ્યારે આવે ત્યારે તમે તરત ઊભા રહી જાઓ કે આ મારા કામનું નથી એને જાનપણું કહેવાય એવું જાનપણું ભગવાનના સંત પાસેથી ભગવાનના એવા ભક્તો જે સજાગ હોય એની પાસેથી શીખવું જોઈએ દેહ ભાવે ભજે છે અનંત દેહ ભાવે તો હજારો ને લાખો લોકો ભજે જ ભગવાનને પણ બ્રહ્મ ભાવે ભજવા હું અક્ષર છું આત્મા છું મારા આત્માના વિશે ભગવાન અખંડ વિરાજમાન છે એવી રીતે ભગવાનને ભજવાને એ કઠણ છે અને એવી મહેનત જે કરે છે એને એવો ફાયદો થાય છે એ અર્જન ભગતને જ્યારે એવું લાગ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું એટલે મને મારી દીકરીનું બંધન છે શું છે દીકરીનું બોલો બંધન છે હવે તમે સંસારમાં છો બધું કરવું જ પડે ને ના કરવું પડે દીકરા દીકરી બધું એને મોટા કરવા પડે ભણવા પડે એના કંઈક બર્થડે ઉજવવા પડે કંઈક બીજું હોય તો બધું જ કરવું પડે કશું જ સંસારમાં છો કશું ખોટું નથી એ યોગ્ય છે કરવું જ જોઈએ પણ સત્સંગ શું કરે છે બંધનથી નહીં બંધનથી નહીં તમારી તમારે આ લોકમાં આ યુગ પ્રમાણે તમારી રીત છે સંસારમાં ચાલે છે એ પ્રમાણે તમે બધું કરો છો પણ બંધનથી નહીં બંધન સત્સંગ તોડાવે છે ભગત ને એમ થયું મને બંધન છે એટલે સીધા ઉપડ્યા બાલ મુકુદાસજી સ્વામી પાસે અને બાલ મુકુદાસ સ્વામી પાસે ગયા ત્યારે બાલ મુકુદાસ સ્વામીએ તરત જ કીધું કે ભગત તું ગંધ કાઢવા આવ્યો છે કે શું કીધું ગંધ કાઢવા આવ્યો છે તો કે હા સ્વામી અને સ્વામી પાસે બેઠા છ મહિના વાતો સાંભળી કેટલા મહિના છ મહિના અને ગંધ કાઢ નાખી કોની ગંધ કાઢી દીકરીના ખેતરની અને દીકરીની ચિંતાની એ ગંધ કાઢી અને પછી સ્વામી એ કીધું હવે છ મહિના પછી મહારાજ તને લેવા આવશે અને મહારાજ પછી અર્જુન ભગતને લેવા આવ્યા પણ જાનપણું આપણને મોક્ષના માર્ગમાં ચોક્કસ જોઈએ ગાફલ ના ચાલે સરહદ ઉપર જે ગયો હોય અને જે બાજુ ગોળી બાર આડે ધડ થતા હોય અને ન્યા કોઈ ઊંઘી જાય એ ચાલે એમ આપણે સરહદ ઉપર ઊભા છે માયાની સરહદ આપણી સામે તો માયાની ફોજ ઊભી જ ગઈકાલની કથામાં નહોતું સાંભળ્યું એક કે હું એનો કાકો ને પાર મારક બતાવું પાકો કાકા હોય એક તો આજુબાજુ એ લશ્કર દુનિયાનું લશ્કર તો ઊભું જ છે આ બધા આપણી સામે ઊભા છે હવે આપણી બાજુ છે કેટલા ભગવાન ને સાતું ગણતરીના હરિભક્તો અને ઓલી બાજુ તો લાખોની સંખ્યામાં ઊભા છે અને એ તો ગોળીબાર સતત ચાલુ એની પાસે માલ ગોળો એટલો ખૂટે જ નહીં આ પાપ જ કરે આ પાપ જ કરે આ પાપ જ કરે હવે એમાં આપણું જાનપણું ના હોય તો ચોક્કસ આપણી નાનામી જ ઉપાડવી પડે સત્સંગમાંથી એટલે જાનપણું ચોક્કસ રાખું સજાગ રહો ગાફલ ના રહેશો માનસી ચૂકાઈ જાય ખબર પડવી જોઈએ મારી પાંચ માનસી છે એમાંથી એક ચૂકાઈ ગઈ હું રોજ ત્રણ કરું છું એક ચૂકાઈ ગઈ આજે આ કરવાના અંદર માનસી પૂજા રહી ગઈ મારી હા બર્થડે પાર્ટી ચાલતી હોય તો ચારની માનસી કોને યાદ આવે ચાર વાગ્યાની માનસી હોય ઉત્થાપનની તો યાદ કોને આવે બર્થડે પાર્ટી ચાલતી હોય એટલે ના યાદ આવે તો ભૂલાઈ ગઈ વાંધો નહીં ભૂલાઈ જાય મનુષ્ય છીએ દેહભાવમાં પણ તરત યાદ રહેવું જોઈએ કે રોજ ચાર કરતો હતો પાંચ કરતો હતો આજે એક માનસી રહી ગઈ એવું યાદ રહે તો એને જાનપણું કહેવાય એને શું કહેવાય જાનપણું કહેવાય પણ જો એ યાદ ના રહે અને ભાઈ ગયું તો ગયું ચેષ્ટા રહી જાય તો ખબર પડી જવી જોઈએ કે આ ચેષ્ટા રહી ગઈ છે તો એ જાનપણું કહેવાય પણ ખબર જ ના પડે ચેષ્ટા રહી ગઈ તે જાનપણું ના કહેવાય જાનપણું એટલે સજાગ ભગવાનનો ભક્ત હંમેશા સજાગ જોઈએ સ્વામી કે કે બે વસ્તુ છે એક તો એ કે મોટા સંતો સાથે જીવનું હેત કરવું એની એ વઢે ને તો પણ સદા સૌડું જ પડે એવો સ્નેહ બાંધવો ભગવાનના મોટા સાધુ આપણને વઢે રોકે ટોકે તોય પણ ઊંધું ના પડે એવું હેત બાંધવું તો એને કરીને જીવનું સારું થાય છે બીજી સ્વામી એવી પણ વાત કરતા સ્વામી એક વખત એવી વાત કરતા કે જે ભક્ત ભગવાનને સંભાળે છે એ એ ભક્તને ભગવાન નિરંતર સંભાળે છે ભગવાનની એક આવી ટેવ છે કે જે ભગવાનને સંભાળે એને સંભાળે જે ભગવાનનું ભજન કરે ભગવાનેનું ભજન કરે કુંડળના અમરા પટઘર સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હૂતા હૂતા પડખા ફરે સ્વામિનારાયણ ઠોકર વાગે સ્વામિનારાયણ આવી ટેવ કેટલાને છે બગાસુ આવે સ્વામીનારાયણ કેટલા ટેવ છે કે કઈ પણ આમ થાય એટલે સ્વામિનારાયણ મહારાજ ગમે તે બોલાય પણ નામ બોલાય એમ ભય જણાય તો બોલાય સમજે ને એવી કેટલા ટેવ છે નાઇન્ટી પર્સન્ટ વાંધો ને એ પાસ જ કેવા કરો છે હા બરાબર સરસ સરસ આટલા ને છે તો બીજા ટેવ પાડતો હા કઈ પણ થાય ઠોકર વાગે સ્વામિનારાયણ બગાસું આવે સ્વામિનારાયણ ભય જનાય સ્વામિનારાયણ બોલો મોઢામાંથી એ નીકળી જવું જોઈએ હાય માન હોય હોય ને એવું બધું નહીં હાય હાય હું હાય હાય ભાઈ રેવા દે કઈ સ્વામિનારાયણ કર બાપા મહારાજ કર ઓ બાપરે હું ઓ બાપરે બાપ ક્યાં વાણો બચાવવા સ્વામિનારાયણ ભગવાનને યાદ કરો મહારાજને યાદ કરો એ ટેવ પાડી હોય તો થાય ને ખાસ તો બેનો ને ખાસ આવી ટેવ હોય બાપરે શું બાપ આવવાનો છે જ બચાવવા પુરુષને તો કંઈ ટેવ હોય જ નહીં પુરુષને તો કાંઈ બોલે નહીં એવી ટેવ હોય મોટે ભાગે કારણ કે સુરવીર હોય એટલે અને ઓલા થોડા ડરપોગ હોય એટલે એને એવી ટેવ હોય ઠોકરવા કે આમ તેમ બોલે થોડા બે પાંચ શબ્દો પણ ભગવાનનું નામ ના બોલે ટેવ ઉપાડો મહારાજ યાદ આવી જવા જોઈએ સ્વામિનારાયણ 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 તરત થઈ જાય કંઈક એવું દેખાય તરત સ્વામીને કંઈક ઠોકર વાગી સ્વામેન્ટ બગાસું આવે સ્વામીન છીક આવે સ્વામિનારાયણ મહારાજ દયાળુ આવી બોલવાની ટેવ પાડો બહુ મજા આવશે અને એનાથી જીવમાં ઘણું બધું બળ આવશે એ એટલી જ નાની ક્રિયા છે પણ એની હિંમત ને બળ એટલું બધું હોય છે ને પિનાકપદ ને પૂછો એની હિંમત કેવી હોય કેમ પિનાકપદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાતું એની હિંમત કેવી હોય બહુ જ હિંમત આપી દે તમને આમ સ્ટ્રોંગ કર દે વજ્ર જેવા દે એની તાકાત ગમે એવો ભય હોય તમારી સામે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાય ને એટલે મજબૂત થઈ જાઓ વજ્ર જેવા થઈ જાઓ એ મંત્રની તાકાત એવી છે વજ્ર જેવા થઈ જાઓ તમે કોઈ પણ ભયમાં ગમે એવી પરિસ્થિતિ સર્જાય પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ તો ચાલુ કરી દેવું એ કરવા માટે તો આપણું છે કે અંતકાળે સ્વામિનારાયણ બોલાય એના માટે જ આ બધા પીરિયડ આ બધા પીરિયડ પાછળનું આ તો કોર્સ હાલે છે પેપર તો ખાલી એક જ પ્રશ્ન છે એક જ છેલ્લો સ્વામિનારાયણ કાં તો કઈ શાસ્ત્ર વાંચતા હોય ને ભજન થતું હોય ને મહારાજ હંભારાતા હોય ને સ્વામી એને મંત્ર બોલાતો હોય ને ભક્ત ચિંતામણી વંચાતી હોય ને વચનાવત વંચાતું હોય ને પ્રાણ છૂટે બસ એ જ છેલ્લો એક જ ક્વેશ્ચન આખી જીવન દરમિયાન આધ્યાત્મ માર્ગમાં એક જ પ્રશ્ન પૂછાય છે એક જ પ્રશ્ન અને ક્યારે પૂછાય છે ક્યારે પૂછાય છે અંત કાળે એના માટે કોર્સ આખી જિંદગી કરવાનો બોલો આટલો લાંબો કોર્સ પ્રશ્ન એક અને જવાબ પણ ટૂંકો એક જ વાક્યમાં એ એક વાક્યનો જવાબ લખવા માટે કોઈને એક જન્મ જાય છે કોઈને બે જન્મ જાય કોઈને દ જનમ જાય કોઈને હો જન્મ જાય છે આવો યોગ મળ્યો છે એટલે એક જન્મે જ જવાબ લખવો છે આટલું નક્કી રાખવું એના માટેની પ્રેક્ટિસ ઠોકર વાગે તો બગાસુ આવે તો બરાબર ભય જણાય તો સ્વામિનારાયણ બસ જપતે જપતે રહો રહો એ જ કરો સ્વામિનારાયણ 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 ક્યારેક તમારે મીઠું વધારે પડી ગયું હોય ને તો થાળી ની પછાડવાની સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે મહારાજ હે મહારાજ પૃથ્વી પર થોડું મીઠું ઓછું કરજો બાપા સ્વામિનારાયણ એને નહીં કહેવાનું મીઠું વધી ગયું છે એને નહીં કહેવાનું એને એમ કહેવાનું કે દરિયામાં મીઠું વધી ગયું છે સ્વામિનારાયણ એ મારા જમો સમજે એવું એવું કેવું પણ એમ ના કેવું અમારે બે દી પહેલાં ભાજી બનાવી પાલકની તે પાલકની ભાજી થોડું મીઠું વધારે પી ગઈ કારણ કે ભાજી હોય એટલે આમ જાજી દેખાતી હોય ને પછી એ તો આમ ધીરે ધીરે ઓછી થાય ને હવે ઘણી વખત સંતોને અનુભવ હોય અથવા સંતો ભ્રમ સ્થિતિમાં હોય કારણ કે દેહ ભાવે હોય નહીં ક્યારેક થઈ જાય તો પછી એ થઈ ગયું તો દાળની દાળ હતી એને ઓછું મીઠું પીધું હતું અને ભાજીએ વધારે પીધું હતું એટલે ભાજી તો પહેલાં પીરશે ને રોટલી જોડે એવો પ્રસાદ હોય તમને કોઈ અમે દેતા જ નથી એ અમારી માટે હોય સ્પેશિયલ કેસનો હોય એટલે એ પછી અમે જમા લીધા બધાએ પછી કે ભાઈ મીઠું થોડું આમ હતું એટલે મેં કીધું એવું નહોતું એવું નહોતું પણ સ્વામીએ એવા આઈડિયાથી બનાવ્યું હતું કે ભાત દાળ લો ત્યારે ભાજી ભેગા લેજો બરાબર કારણ કે દાળ મીઠું દાળ મીઠું ઓછું હતું દાળમાં અને ભાજીમાં મીઠું વધારે હતું એટલે એ એ આઈટમ ખરેખર ભાત દાળ જોડ જમવાની હતી પણ તમે વહેલા લઈ લો તો કોઈ શું કરે આયોજન જે પ્રમાણે ભગવાનને કેમ ફરિયાદ ના કરી આપણને લાગ્યું પણ મહારાજે કેમ કારણ કે મહારાજ પહેલેથી બધું આયોજન કે મારે જમવાનું છે એટલે મહારાજને થાળ આવે મહારાજે કાંઈ ના કીધું કીધું ઋષિ સ્વામી કશું નહીં એટલે કાંઈ નાખે કારણ કે ભગવાનને ખબર હોય કે ભાઈ મારે ભાજી ભાતદાળ જોડ જમવાની છે એટલે મહારાજ એની જોડે જમી લીધી હોય એટલે મહારાજ કે ઓકે છે મારી માટે તો એટલે બીજું શાક હતું પાછું તમને એમ ના થાય કે મહારાજને ખારું જમાડો સ્વામી એવું નહીં બીજું શાક હતું પાછું એટલે મહારાજ તો જમ્યા અને મહારાજ ભાજી જોડે ભાત દાળ જમ્યા હશે એવું પણ આપણને ના ખબર હોય પણ આવું ભાઈ સોમેણ સોમેણ કરતા કેવું કે હે ભાજી જો ભાત જોડો હોત તો સારું હતું આપણને કઈ વાંધો નહીં હાલો એવી રીતે કઈ પણ પ્રસંગ બને એટલે સ્વામિનારાયણ સ્વામિય કરો કંઈક ઘરવાળા કંઈક આવું જ જોઈએ આમ જ જોઈએ અને તમારથી ના થાય પછી એ બહુ બૂમો પાડે ને એટલે તમારે એને પ્રત્યુત્તર નહીં આપવાનો પણ શું બોલવાનો તું મહારાજને પૂછી લે મનના પૂછ્યા કરીશ સ્વામિનારાયણ સ્વામી અને તમે જોજો તમારા હજારો હજારો પ્રસંગોમાં બહુ આમ લાંબો જે કેસ ચાલતો હશે ને બહુ ટૂંકમાં પતી જશે તમે કઈ પ્રત્યુત્તર આપો આ કરો તે કરો એટલે બહુ લાંબુ થાય થોડી વાર કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ભલે બોલ્યા કરે અને એમ હું સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ ધીરે પછી એ લો ત્યારે મને સ્વામિયણ સ્વામી પછી એને એવી ટેવ પડશે એટલે તમે ક્યારેક તપ્યા હશો ત્યારે એ શું કરશે એટલે ભજન થાય ને બીજા ઝઘડા જાય આથી ટેવ પાડી દો આવી હા પણ ક્યારેક સંતો ફોન કરે કે આવશોક નહીં ત્યારે સ્વામી અને ના કરતા પાછું પેલા વકીલે શીખવાડ્યું ને કે મેં આવું કરવાનું કોર્ટની અંદર અંદર નિર્દોષ તો છૂટી ગયો પેલો વકીલ કે મારી ફી તો કે એવું થાય કે સ્વામી આપ કા કે ભગત આવશો થોડું મારી જોડે તો કે સ્વામિનારાયણ એટલે ભાઈ બોલતો ખરો આવીશ કે નહીં સ્વામિનારાયણ તમે જ કીધું છે તો એટલે ધ્યાન રાખવું પડે ભાઈ કુંજસ ભગત કે ભાઈ વગાડો તો કે સ્વામિનારાયણ પણ ભાઈ એમાં સ્વામિનારાયણ વગાડવાના પણ આવી ટેવ પાડો ભક્તો આપણે હાલતા ચાલતા આપણને સત્સંગ દ્વારા એટલી એટલી તો ટેવ પડવી જ જોઈએ આટલા આપણે સત્સંગમાં હોઈએ તો એટલી ટેવ પડવી જ જોઈએ કે ગમે એવી પરિસ્થિતિ થાય સ્વામિનારાયણ આપણને આવવા જોઈએ મોઢા ઉપર મહારાજ 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 દયાળુ કૃપાળુ એવું નહીં સ્વામિનારાયણ દયાળુ બોલો કૃપાળુ બોલો મહારાજ બોલો એ બધું મહારાજ જ એ સ્વામિનારાયણ જ છે સ્વામિનારાયણ જ છે મને કેવી ટેવ આમ કંઈ આમ હોય તો હું મહારાજ જ મારે બોલાય ભય જણાય ને તો સ્વામિનારાયણ બોલાય ભાઈ આવે ને તો સ્વામિનારાયણ બોલાય નહીં તો હું આમ મહારાજ મહારાજ દયાળુ કૃપાળુ મને એમ જ બોલાય કંઈક બગાસું હોય તો હું સ્વામિનારાયણ ના બોલી શકું મને બગાસું કેવું કંઈક હોય તો મહારાજ એમ જ બોલાય પણ કંઈક ભય હોય ને તો સ્વામિનારાયણ બોલાય એ બે વિભાગ થઈ ગયા છે અને જાતે થઈ ગયા છે કર્યા નથી પણ થઈ ગયા છે પણ ટેવ એવી પાડવી પડે ટેવ એવી જો પડે તો વાંધો ના આવે અને એવી ટેવ પાડવાની અંદર બહુ મોટો ફાયદો છે બહુ જ મોટો ફાયદો છે આપણને ફાયદો છે અને ક્યારેક આપણી બાજુવાળાને ફાયદો થાય આપણે બોલતા જ ફાયદો થાય ને બોલતા જ નહીં શું ફાયદો થાય એટલે એવી ટેવ પાડો સોમીન એન્ડ કરવાની એનું જાનપણું શીખવું આટલો નિયમ આજથી ટેવ પાડો આવી અને કોઈક ભૂલી જાય ને તમે જુઓ ને કોઈક ભૂલી જાય ને અરે કંઈક ઢળાઈ જાય તમારે તમે કઈક ભરતા હોય ઢળાય ને તો એ શું બોલાવવું જોઈએ સોમીન કંઈ હાથમાંથી પડી ગયું ટૂંકમાં કોઈ પણ વસ્તુ અઘટિત જેવી થોડીક પણ થઈ હોય એટલે મહારાજ સીધા યાદ આવવા જોઈએ બસ આટલી ટેવ પાડવાની છે આવો નિયમ આટલો હતો હાવ નાનો નિયમ છે આટલો નિયમ ના પડે હે અને સૌથી પહેલા ઘરના ઝઘડામાં ચાલુ કરો આ નિયમ એટલે ત્યાંથી તમને પરિણામ મળશે એનો રિઝલ્ટ મળશે સમજ્યા ને ત્યાં જ ચાલુ કરતો શું સો મિનારે સો અડધા પ્રશ્નો સોલ્વ થઈ જશે એટલે આવું ચાલુ કરો આટલો નિયમ રાખો અહીંયા આગળ કઈક ઢોળાય કઈક કરો કંઈક કરો ને સો મિનિટ સો એવું કરો કોઈક ભગત ખીજાઈ ગયા હોય ને આપણી પર સ્વામિનારાયણ 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 એમ જ કહેવાનું ઓલાનો ક્રોધ તરત તો ટાટો થઈ જાય ઉતરી એની તાકાત એવી છે માટે આવી ટેવ પાડવી પછી શ્રીજી શ્રીજી મહારાજે એકવાર એવી વાત કરી સ્વામી કે છે કે કેટલાક જીવભાવમાં લોભાયા છે ને કેટલાક ઈશ્વર ભાવમાં લોભાયા છે પણ અક્ષર ભાવમાં લોભાયા હોય એવા થોડા હોય કેટલા ભાવ છે ત્રણ ભાવની વાત આવી એક જીવ ભાવ બોલો તો બીજો ઈશ્વર ભાવ ભાવ અને ત્રીજો અક્ષર ભાવ કેટલાક જીવ ભાવમાં લોભાયા હોય કેટલાક ઈશ્વર ભાવમાં લોભાય અને કેટલાક અક્ષર ભાવમાં હવે જીવ ભાવ એટલે શું તો જીવ ભાવ એટલે કે આ દેહ છે ને એ દેહથી આત્મા નોખો છે આપણો જીવ નોખો છે જુદો છે તો ઘણા લોકો એવા છે કે જેને આત્માનું ધ્યાન બસ તેજ એને જ જોયા કરવું એમાં લોભાયા છે જીવ ભાવમાં લોભાયા છે એટલે એ લોકો બસ આત્માને જોવાનું જ આમ પસંદ કરે છે એમાં લોભાયા છે કેટલાક ઈશ્વર ભાવમાં લોભાયા છે ઈશ્વર ભાવમાં એટલે એવા કે જે બ્રહ્માદિક ઈશ્વરો છે એની તાકાત તો કેટલી છે બહુ તાકાત છે ને આ સૃષ્ટિનું આખું સર્જન કરવાવાળા વિસર્જન કરવાવાળા પાલન કરવાવાળા તો એનું ઐશ્વર્ય જોઈ ને ત્યારે એને એવું થઈ જાય કે હું પણ આવો થાવ ઇન્દ્રનું ઐશ્વર્ય કેટલું આ બરફ કોણ નાખે ઈ બરફ નાખવાની સત્તા ઇન્દ્રદેવને છે આ વરસાદ પાડવાની સત્તા ઇન્દ્રદેવને છે વાલ ખોલવો ને બંધ કરવો એના માણસો કરે છે એના ઓર્ડરથી કરે છે હવે અચાનક વાલ ખોલે જ ત્યારે કેવું કરી નાખે જોયું તમે અને ક્યારેક આ લોકો કે આજે સ્નો પડશે સમજ્યા ને તમે જઈને બહાર મીઠું વેરી આવો અને બધું કમ્પ્લીટ દો કે ગમે એટલો સ્નો પડે વાંધો ના આવે તો મીઠું એવું ને એવું રહે સ્નો પડે જ નહીં લો કારણ કે ઓર્ડર ફરી ગયો પાછો તમે ગમે એટલું કરો ને કે આમ થવાનું છે આમ થવાનું છે આમ થવાનું છે એટલે આ લોકો શું કે અઠવાડિયાનું પેલા વેધર કે પછી ત્રણ દી પહેલા કે પછી દી કે પછી પાછા બે કલાક પહેલાં કહે અને પછી પાછા ટાઈમે કે ફરી ગયું લો કારણ કે તમારા હાથમાં નથી ને ભાઈ એટલે ફરી જાય એ એના હાથમાં છે હવે એવો ઇન્દ્રની મોટપ જોવે એટલે જીવને એમ થાય કે હું આવો થઈ જાઉં એટલે ઈશ્વર ભાવમાં લોભાયા કહેવાય ઈશ્વર ભાવમાં લોભાયો કહેવાય મોટાઈ જેને જોઈએ ને મોટાઈ એ ઈશ્વર ભાવમાં લોભાયો કહેવાય અને અક્ષર ભાવમાં લોભાયો હોય એ કેવો હોય તો પોતાને રૂપ માણીને મારે તો ભગવાનની મૂર્તિ ધાર્યા કરવી બીજું કાંઈ મારે જોતું નથી નિષ્કુળાંત સ્વામીન મહારાજ અંતકાળે લઈ ગયા ત્યારે શ્વેતદીપ આવેથી પસાર કર્યું વિમાન શ્વેતદીપ શ્વેતદીપની અંદર નિરન્ન મુક્તો છે અને શ્વેતદીપની ગાદી ઉપર વાસુદેવ નારાયણ બેસે છે તે વાસુદેવ નારાયણ બેસે છે એ વાસુદેવ નારાયણની ગાદી ખાલી હતી ગાદી ખાલી હતી એવું મહારાજે બતાવ્યું જો આપણને કોઈ કોઈ પણ પણ પ્રકારની પ્રકારની મોટપનો રાગ હોય આ તો આ લોકમાંથી આ શક્તિ ટળી જાય ને પછીની વાત છે અહીંના હજુ ભજીયાન પકોડા પ્રીતિ તૂટી જાય પછીની વાત છે ત્યાં સુધી આપણને કોઈ ગાદી દેવાનો નથી સમજાય ને આ તો અહીંનામાંથી તૂટે પછી પણ કેટલા બંધનો છે એની વાત કરું છું આ તો પ્રસંગ આવ્યો એટલે કે અહીંનું બંધન કોઈને કશું જ નથી તો પછી એનાથી મોટા બંધન છે આગળ અધિકારના તમે ધારો એવું થાય હજારો બ્રહ્માદિક ઈશ્વરો તમને હાથ જોડીને ઊભા હોય આવી મોટો ભગવાન આપે તે સ્વેદદીપની ગાદી ખાલી તે નિષ્કુળન સ્વામી મહારાજ કે સ્વામી આ ગાદી ખાલી તમારે બેસું જ કે આની ઉપર લઈ જતા હતા ક્યાં અક્ષરધામમાં અને બતાવી કઈ ગાદી શ્વેતદીપની અહીં બેસવું છે નિષ્કુળન સમય કે મહારાજ હું છેતરાવ નહીં કે તમારાથી ગાદી ઉપર બેસવાનું મળે અનંત નિરન્ન મુક્તો વાસુદેવ નારાયણની ઉપાસના કરે એટલા મોટા થવાય અને અક્ષરધામમાં તો તમારી હજારો તમારા જેવા હોય તમે લાઈનમાં જ ઊભા હો અનંત મુક્તો છે એવા તમે એક થઈ જાઓ અને મહારાજને હાથ જોડીને બેહવાનું શ્વેતદીપમાં હજારો મુક્તો તમને હાથ જોડે અક્ષરધામમાં અનંત હાથ જોડીને છે એ લાઈનમાં તમારું ઊભા રહેવાનું કયું પસંદ કરીએ મને કહો તો અત્યાર તો બોલશો કે અક્ષરધામની સીટ પણ જો આવી સીટ બતાવી હોય તો ભાઈ એ સીટ ના છોડાયા મહારાજને કઈ પાછા મહારાજ બહુ ડાયા મહારાજ શું કે ખબર છે થોડા દિવસ અહીં ગાદી પર કોઈ નથી થોડું સાચવીશ તું પછી હું તને લેવા આવીશ હા મહારાજ સેવા કરું શું કરું પણ ગાદી ઉપર ચડે પછી લોકો એની સ્તુતિ કરે પછી એ હાથમાં મહારાજ આંટા ખાય પાંચ અહીં સેવા કરું છું રહેવા દો મહારાજ કે સારું એક હાથ ઓછો કર સેવા સમજાય છે ઈશ્વર ભાવ કહેવાય એ કયો ભાવ કહેવાય ઈશ્વર ભાવ આપણા સત્સંગમાં કેટલી જીની વાતો છે એવું તો વિચારો હાવ આપણે સામાન્ય જીવો છીએ કેટલીક વખત તો એવું લાગે કે આ વાતો આપણને લાયક કઈ નથી પરંતુ આટલી ઝીણી વાતો આપણા મોટા સંતોએ કરી છે એ આપણને કેટલી મોટપ આપવા ઈચ્છતા હશે એવું વિચારો તમે જે આપણને શ્વેદદીપની ગાદીમાં પણ હેત ના થાય બ્રહ્માદિકના વૈભવમાં પણ હેત ના થાય આટલી સૂક્ષ્મ દ્રષ્ટિ આપવાવાળા મહાપુરુષો આપણને કેવા બનાવવા માંગતા હશે માટે રોજ છે ને શાસ્ત્રનું વાંચન અને ચિંતન કરો રોજ કરો કથા સાંભળો અને એનું ચિંતન કરો ચિંતન કર્યા વિના ક્યારેય પણ હું સત્સંગમાં શા માટે છું મારે શું કરવાનું છે એનો ખ્યાલ નહીં આવે આપણે સીધા સીધા ચાલ્યા જઈશું સો ટકા ધામ સુધી મારા લઈ જવાના ધામ સુધી આપણને પહોંચાડશે પણ ખરા પણ ધામમાં બેઠા પછી ઘણું બધું સમજવું પડશે પણ જો અહીંથી સમજેલા હોય શું તો ત્યાં કોર્સ નહીં કરવો પડે ના તો ત્યાં કોર્સ બહુ મોટો છે પછી અહીં આગળ જે દસ પેજમાં પતે ને એ ન્યા કરોડ પેજમાં પતે એટલો લાંબો કોર્સ તો અહીં કરી લેવું સારું ને ત્યાં જઈને ભણવું એના કરતાં એટલે અહીં કેળવીએ અક્ષર છું આત્મા છું આવું દિવસમાં એક વખત તો ભજન કરીએ હું અક્ષર છું આત્મા છું કેટલા કરો છો આ લોકો મને દિવસમાં એક વખત થતું હોય કે હું અક્ષર છું આત્મા છું ને મારા આત્માનું વિશે ભગવાન અખંડ બિરાજમાં છે કરો આંગળી ઊંચી અરખી યતીજભાત કરો કાલ બર્થડે છે તમારો કરો વાંધો નહીં સરસ આટલા ભક્તો તો કરે છે તો બીજા એ બધા મહેનત કરો હા બ્રિજેશ ભગત કરો મહેનત હા જમી લેવાનું પેટ ભરીને પણ મહેનત કરવાની અક્ષર છું આત્મા છું એ મારા જમો પછી જમવાનું માનસી અરખી ના થાય ભૂખ લાગી હોય તો સમજે છે પણ કરવું જોઈએ કરીએ તો થશે ને થવાનું તો અક્ષરને આત્મા આપણે એ જ અનુસંધાન રાખવાનું છે હવે આપણે એ જ છીએ આ તો હાવ આ તો હાવ સ્વપ્ન છે આપણે જે છીએ એને સંભાળતા નથી તો કેટલો પ્રોબ્લેમ તમે અમેરિકાના સિટીઝન થઈ ગયા હો અમે અહીંથી ઇન્ડિયા જાઓ અને ઇન્ડિયા બે વર્ષ રોકાવ તમને ભૂલાઈ જાય હું અમેરિકાનો સિટીઝન છું એમ વીસ વર્ષ ઇન્ડિયામાં રહીને આવ્યા હો વીસ નહીં ત્રીસ વર્ષ ઇન્ડિયામાં રહીને એ ત્રીસ નહીં પચાસ વર્ષ ઇન્ડિયામાં રહીને આવ્યા હો કેટલા પચાસ વર્ષે પછી અહીં આવો પાંચ વર્ષ અહીં રહીને સિટીઝન થઈને જાઓ અને ત્યાં જઈને પછી બે વર્ષ ત્યાં ધામા નાખો તો શું કઈ નેશનાલિટી યાદ રે કઈ યાદ રે પચાસ વર્ષની રે ના રે કોઈ પણ કેમ ભાઈ આપણે અહીં મત મારે નહીં તો આવે ત્યાંનો થઈ ગયો લો વાત વાતમાં હું ત્યાંનો થઈ ગયો ક્યાંથી અનુસંધાન રહ્યું કેવું એ રહેવાનું જ ખરું આપણું નથી રહેવાનું ને તો હું અક્ષર છું આપણે અક્ષરધામના મુક્ત થવાના છે તો અક્ષરધામના મુક્ત થવાના તો એ તો અક્ષર અક્ષર એ જ આપણું સ્વરૂપ છે તો એને યાદ આપણે બિલકુલ નહીં કરવાનું જે પરમેનન્ટ રેસિડેન્સી છે જે પરમેનન્ટ આપણું શરીર છે અક્ષર એને યાદ નથી કરતા અને નાસંત બધું યાદ કરીએ છીએ માટે ટેવ પાડો હું અક્ષર છું આત્મા છું એના ગુણ કેવા છે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું ને શિક્ષાપત્રીમાં કીધું કે હું અક્ષર છું આત્મા છું એવો ભાવ પોતાને વિશે કર્યા કરવાથી અક્ષરના ગુણ આપણામાં આવે છે અહીં ભાવથી થાય છે બધું હું અક્ષર છું આત્મા છું એવું માનો ને એટલે એ ભાવ પછી આપણી અંદર પ્રગટ થોડું પાછું વર્તવું પણ પડે ખાલી મોઢેથી પોપટની જેમ બોલ્યા કરીએ એમ નહીં પણ વર્તવું પણ પડે આપણે એ પ્રમાણે રહેવું પણ પડે કે અક્ષર હોય તો એને કાંઈ ખોટું લાગે ના લાગે ઓહો ખોટું ના લાગે તો હું તો અક્ષર છું મારી તો કેવડી મોટી મોટપ અને આપણી મોટપ કોઈ ના સમજે તો આપણને ખોટું લાગે ડૉક્ટર છો પરાગભાઈ તમે અને ડોક્ટર છો અને તમે કંઈક તમારી પોઝિશન તમે કંઈક સમજાવવા માગતા હોય કોક ના સમજે બરાબર છે તમને એવું લાગે મારી વાતને સમજતો નથી કેમ કારણ કે તમને એવી ખબર છે કે આ તો એ નથી ભને મેડિકલનું તેને ના ખબર હોય કોઈ સંગીતનું ભણ્યા હોય આ કુંજેશ ભગત આ વગાડે છે એનું પીપોળું તો એને ઘણી વખત એક એક સ્વામી તમે આમ તેમ આ તે ગાવ છો કે આ તે હું આડું આવડું ગાતો તાલે એને જ હાચવવાનું હોય તો એને એવી ખબર પડે કે આ ઊંધું ગાય છે અરે એને ખબર પડે ઊંધું ગાય છે પણ એને એવું થાય કે આ સ્વામી આવું કેમ મંડ્યા છે ના થાય કેમ ના થાય કારણ કે એને મારો પરિચય છે પણ શ્રીજી સ્વામી જો આગુ પાછું ગાય તો થાય કામ કેમ આજે સ્વામી ઊંઘમાં જ પણ હું એ તો જાણે આ સ્વામી તો સદંતર ઊંઘમાં જ છે એટલે એ ગમે તે ગાય નો પ્રોબ્લેમ મારો કહેવાનો અર્થ કે જે ઊંચા લેવલ ઉપર છે ને એને પોતાથી નીચા લેવલ જે નથી જાણતો એના પ્રત્યે એવું ના થાય એની સ્થિતિ કદાચ સામાન્ય જીવ જાણી શકે તો તો એ મને ક્યાંથી ભરવાડ છે હું કોમ્પ્યુટર એન્જિનિયર છું એ મને ક્યાંથી ઓળખે હશે તો એને ખોટું પણ ના લાગે અક્ષરરૂપ માનવામાં બહુ ફાયદો છે એટલે પોતાને અક્ષરરૂપ માનો એનું ભજન કરો

હું તો પરલોકનો છું ધામ માટે છું અક્ષર ધામમાં રહેવા વાળો છું બહુ ફાયદો થશે અમને તમે જયારે એવું કહેશો ત્યારે ફાયદો કોને થશે અમને ફાયદો થશે અંદર બહુ જરૂર છે બહુ જરૂર છે સમજે ને એટલે પછી એ તમને છે ખરેખર જો આ લોકના છ જ નહીં તો અમારી ભેગા પડ્યા છો શા માટે બાપા ઉપડો ને સમજે ને પેલા બોધા ભગત ને છે ને રોજ ઝઘડો થતો બોધો ભગત પાકો ભગત આમ પણ આમ કાચો તો બોધો ભગત આમ પાકો પણ આમ કાચો તો બોધા ભગતને થયું એવું કે ઘરની અંદર ઝઘડા બહુ થાય ઘરની અંદર ઝઘડા બહુ થાય ખ્યા સાદું થવા દેવસિંહ ભગતની ચિઠ્ઠી લખીને ગઢપુરમાં સાદું થવા ગયા કોઠારીનાના ગઢપુરના રાખ્યા સાદું કરવા માટે પંદર સુધી રાખ્યા પંદર દિવસ રાખ્યા ને આ લક્ષ્મીવાડીયા કંઈક કામ કરતા હતા અને આમને યાદ આવ્યું ઘરવાળીને છોકરા યાદ આવ્યા બોધા ભગતને પાછા ઘેર ગયા ઘેર ગયા એટલે ઘરવાળી તો માથાની પરેલી જ હતી એ કે કેમ પાછા આવ્યા તમે ઓકે પેલો કે મને બહુ યાદ આવીને તારી એટલે પાછા આવ્યા કે ભગત કે જાઓ સિંગ વીણ્યા ઓકે પેલી મગફળી હોય ને ખેતરમાં એ વીણવા મોકલે ભગતને ભગતે આખો દી મહેનત કરી કરીને થોડી લાવ્યા એટલે હાજર લાવે એટલે પાછો મેથી પાક તૈયાર હતો ઠંડી હતી ને થોડી સિંગ એટલે મેથી પાક દીધો ભગતને તોય ભગત મેથી પાક ખાઈને ન્યા પડ્યા રહ્યા બોલો પણ જો એવું કહી દીધું હોત કે હું જા અત્યારે હવે હું અક્ષર છું ને આત્મા છું નીકળી ગયા હોત તો જીવનું એવું છે એટલે આત્માના અક્ષર જો તમે વર્તશો ને તો વહેલા વેલા છૂટા થઈ શકશો ભગવાન ભજવા માટે હા એટલે કરજો ખરા શું ભજન કરવાનું કીધું એક અને બીજું આત્મા છું ને અક્ષર છું એવું મનમાં ભજન કરો કોઈને સાંભળાવાનું નહીં એ ભજન સ્વામિનારાયણ હમળાવજો પણ હું આત્મા છું અક્ષર છું તો આમ એકાંતમાં બહેન વિચારું થોડું બસ એમ વિચારે તો ભગવાન અતિ રાજી થાય એ અક્ષર ભાવમાં કહેવાય અમારું સુખને સર્વે મોટપ અમે સાધુને આપી છે પણ એ વાત કોઈને સમજાતી નથી બધી મોટપ ભગવાને સાધુને આપી છે પણ જો સમજણમાં ના હોય તો એ સમજાય નહીં શાસ્ત્ર પણ મોટા થકી સમજાય છે એવું સ્વામી પોતે વાત કરતા એક વાર થોડા સંતો પાસે સુખ સ્વામી બેઠા હતા સુખાનંદ સ્વામી સંતો સાથે બેઠા હતા પરસ્પર ગોષ્ઠી કરતા હતા વાતો કરતા હતા તે પોતાના આધ્યાત્મિક જીવનમાં આગળ કેમ વધાય એનું સંશોધન અને પોતા ઉપર થયેલી મોટા સંતોની કરુણાની વાતો કરતા હતા લો આપણે બધા એકાબીજા સાથે બેસીએ ત્યારે આવી વાતો કરવી કે આપણી આપણું જીવન આગળ કેમ વધે કઈ બાબતમાં સત્સંગમાં અને બીજું કે મોટા સંતોએ આપણી ઉપર કેવો ઉપકાર કર્યો છે કેવું હેત કર્યું છે એની વાતો કર્યા કરવી પરસ્પર બેઠા હો ને ત્યારે આવી વાતો કરવી પરંતુ પરસ્પર એવી ગોષ્ઠી કરાય મોટાના ઉપકારને યાદ કરતા હતા અને પરસ્પર કેવી ગોષ્ઠી કરાય એ આપણને શીખવાડતા હતા જ્યારે આવી સ્વ વિકાસની વાતો ચાલતી હતી ત્યારે એક સંતે સુકાનંદ સ્વામીને કહ્યું કે શાસ્ત્ર કાળે કરીને સમજાય છે શાસ્ત્ર કેવી રીતે સમજાય છે કાળે કરીને આ વચનામૃત છે ને અમે સાધુ થવા આવ્યા હોય તે દિના વાંચતા હોઈએ અને દિવસની અંદર હજુ પણ એક વખત નહીં પણ પચીસ પચાસ વખત વચનાવત વાંચતા હોઈએ એક વખત નહીં પચીસથી પચાસ વખત વચનાવત આમથી આમ આમથી આમ આમથી આમ બસો ને બાસઠ જ છે ને આમથી આમ એના પેજ આમથી આમ કર્યા જ કરતા હોઈએ કંઈક પ્રસંગ આમ ચિંતન કરતા હોય તો તરત એવું વિચારે કે આ વચનાવતમાં કઈ જગ્યાએ છે હાલો ગઈકાલ દુર્વાસાની વાત આવી તો તરત સર્ચ કર્યું દુર્વાસાનું આવે છે વચનાવતમાં કઈ જગ્યાએ છે તો કે સારંગપુરના અઢારવામાં આવે છે તો એવી રીતે એની પાછળ જ પડ્યા હોઈએ સમજી લો જેવી રીતે પેલો માણસ કોકની પાછળ પડે ને એમાં અમે શાસ્ત્રની પાછળ જ પડ્યા હોઈએ છતાંય પણ વચનામૃત આજે પણ વાંચીએ ને કથા કરીએ ને તો નવું જ લાગે એવું ના લાગે કે આ મને ખબર છે એવું જ લાગે આ કંઈ નવું જ છે બોલો શાસ્ત્ર કાળે કરીને સમજાય છે એક વખત વાંચવાથી સમજાઈ જતા નથી વાંચવાથી તો સમજાતા જ નથી સત્પુરુષ પાસેથી સમજવા પડે છે પણ તોય કાળે કરીને સમજાય છે તરત નથી સમજાતા એટલે કોઈએ પૂછ્યું કે સ્વામી શાસ્ત્ર કાળે કરીને સમજાય છે ત્યારે સ્વામી કે તમને કેમ ખબર પડી પેલા સાધુને પૂછ્યું ત્યારે પેલા સંત કે પહેલાં મને ગોપાળન સ્વામીએ કહ્યું કે તું ગીતા ભણ ત્યારે મેં ગીતા બનવા માંડી કેવળ વાંચી જાઉં પણ કાંઈ સમજાય નહીં હવે વાંચું છું ત્યારે અક્ષરે અક્ષર સમજાય છે માટે એમ જણાય છે શાસ્ત્ર કાળે કરીને સમજાય છે ત્યારે સુખસ્વામી કે હા શાસ્ત્ર કાળે કરીને સમજાય છે તે વાત સાચી છે તે ઉપર હું મારી વાત કરું જો સુકાનંદ પોતાની વાત કરે છે મહારાજ વાતો કરતા અને વચનામૃતો પણ મેં લખ્યા સોધ્યાને વાંચ્યા છે વચનામૃતના લેખક કોણ છે એક સુકાનંદ સ્વામી પોતે લખ્યા છે મહારાજની વાતો પોતે સાંભળી છે અને સુકાનંદ સ્વામી તો મહારાજના જમના હાથની જેમ રહેતા કોઈ પણ પત્ર આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે લખાવ્યા છે એ તમામ પત્રોના લેખક સુકાનંદ સ્વામી હવે તમે વિચારો કે જેને પાસે બેસીને પત્ર લખાવતા હોય મહારાજ આખી રાતની રાત તો એને તો મહારાજને કેવા જાણ્યા હોય જેને વચનામૃતો મહારાજના સંશોધન કર્યા લખ્યા આખા વચનામૃતની ભાષા સુકાનંદ સ્વામીની છે વચનામૃતો બધા સદગુરુએ લખ્યા પણ જે ભાષા છે ને આખા વચનામૃતની એક સરખી ચાલી જાય તમે જો પહેલું વાંચો બીજું વાંચો પાંત્રીસ વાંચો અડતાલીસ વાંચો તેપન જતા રહો બીજે તમે સડસઠમાં જતા રહો સારંગપુરમાં જાઓ ભાષા એક સરખી નહીં તો થાય શું કે આજે ચાર સદગુરુ લખતા હોય ને તો વચનામૃતની ભાષા ફેરફાર થાય આજે કોઈ પણ એક જ વાત હોય પણ હું લખું શ્રીજી સ્વામી લખે નીલકંઠ સ્વામી લખે ઋષિ સ્વામી લખે વસ્તુ એકની એક હોય પણ ભાષા જુદી પડી જાય એટલે સુકાનંદ સ્વામીની ભાષા જ જાણે સળંગ ચાલી જાય છે એટલે તો અમદાવાદ દેશમાં જે વધારાના વચનામૃતો મળે છે અમદાવાદ દેશમાં દસ વચનામૃતો વધારે થાય છે તો એ બસો ને તોતેર અગિયાર વચનામૃતો વધારે છપાય છે એ તોતેર વચનામૃતો બસો ને તોતેર વચનામૃતો અમદાવાદ દેશમાં છાપે છે બસો બાસઠ પ્લસ અગિયાર એ બસો બાસઠ પ્લસ અગિયારની તમે ભાષા વાંચો ને તો બસો બાસઠથી આવું નોખી થઈ જાય પણ એ ખબર કોને પડે કે જે રોજ અભ્યાસીઓ એને પડે વર્ષમાં એક જ વખત વચનામૃત ક્યારેક ખોલી જતું હોય ભૂલથી ના ખબર પડે પણ જે રોજ અભ્યાસ કરતો એને ખબર પડે કે આની ભાષા જુદી છે આ ભાષા જુદી છે પત્ર લખેલા હોય કોઈના પત્ર લખેલા હોય તો એક જ વ્યક્તિના લખેલા પચીસ પત્રનો તમે અભ્યાસ કરો અને છવ્વીસમો પત્ર એનો લખેલો ના હોય તો બુદ્ધિશાળીને વિચક્ષણને ખબર પડે કે આ છવ્વીસમો કોઈક બીજાનો લખેલો છે પણ જો તમે ધ્યાનથી ના વાંચો તો ના ખબર પડે એમ વચનામૃત બધાએ લખ્યા સુકાનંદ સ્વામીએ સ્વામી કે છે વચનામૃત મેં લખ્યા મેં શોધ્યા વાંચ્યા શ્રીજી મહારાજની સાથે હું બહુ રહ્યો તોય કાંઈ સમજાન નહીં કેટલી મોટી વાત છે કોઈને કે મેં લખ્યા છે એ મને કેવડી મોટી વાત કહેવાય કોક આપણી કિંમત ના કરી લે કે સમજાયું નહીં તો લખી શું નાખ્યું તમે બેઠા બેઠા પણ આ સંતો એવા હતા મોટપ માટે નહોતા જીવતા એ મોટપ માટે નહોતા જીવતા વાહવા માટે નહોતા જીવતા હું બહુ જ્ઞાની છું ને પંડિત છું ને બહુ બહુ આમ મને જ્ઞાન થઈ ગયું છે એવો પ્રભાવ બતાવવા માટે નહોતા જીવતા એ તો કેવળ મહારાજને રાજી કરવા માટે જીવતા હતા સ્વામીએ શું કીધું સુકાનંદ સ્વામી જેવા નિર્મળ અને નિર્દોષ અંતરના સંત નિખાલસપણે નિર્માણીપણે પોતાનો અનુભવ અને પોતાના જીવનમાં રહેલી ખામી કહેતા હોય હવે આવી ખામી કોઈ જોવે કે લો સ્વામીમાં આવી ખામી હતી પણ એવું વિચારવું કે બહુ મોટા હોય ને એ જ આવું કહી શકે બીજો કઈ પણ ના શકે બીજાની તાકાત પણ નથી કે આવું કહી શકે બહુ મોટા હોય ને એ જ કહી શકે બીજાથી કહેવાય નહીં તે સુખ સ્વામી કે ગોપાળન સ્વામીએ વચનામૃતમાંથી વાત કહ્યું કે શ્રી સમજાવીને કહ્યું કે શ્રીએ કેવી અનુપમને રહસ્યમય વાતો કરી છે આવી વાત તો અન્ય કોઈ શાસ્ત્રમાં નથી તે કઈ તો ધર્મ જ્ઞાનની વૈરાગ્યની ભગવાનના મહિમાની સર્વોપરી ઉપાસનાની આવી વાતો શાસ્ત્રમાં ક્યાંય નથી એવી મહારાજે કરી છે આવી રીતે

અને સમજાની ન હતી માટે શાસ્ત્રોની વાતો કાળે કરીને સમજાય છે તે પણ મોટા સંતનો વિશ્વાસ હોય અને અંતરદ્રષ્ટિ કરતો હોય તો તેને તરત સમજાય છે બીજાને સમજાતી નથી સુખ સ્વામી નિખાલ સંત રે તેથી પામે હરિજ્ઞાન અંતરે સદા સરળ રહેવું સત્સંગે રે રહેવું દાસત્વને સદા સંગે રે સત્સંગમાં સદાય સરળ રહેવું દાસત્વના સંગે રહેવું એવું સ્વામી આપણને એમના ચરિત્રથી સમજાવે છે બોલો શ્રી શ્રીગણશ્યામ મહાજની જય શ્રીપતિ શ્રીધર શર્વર ભક્તિ માત્મજ વાસુદેવ હરે માધવ કેશવમ કાકારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રીગણશ્યામ